ધાર્મિક સ્થાનને પાલિકા દ્વારા દૂર કરાતા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે જેમાં વાત કરવામાં આવે વડોદરા શહેરમાં આજવા રોડ કમલાનગર પાસે આવેલ તળાવ પાસે આવેલ સ્મશાનની ભૂમિમાં નાની ડેરીઓ છે તેને દૂર કરવામાં આવી છે મેળણી માતાના મંદિરને તાળું મારવામાં આવ્યું છે તેના કારણે સ્થાનિકો રોષે ભરાયા છે અને જે કહી શકાય કે તેમના દ્વારા પાલિકા દ્વારા જે પણ આ કરવામાં આવ્યું છે તાળું મારી દેવામાં આવ્યું છે ધાર્મિક સ્થળ તેઓનું દૂર કરવામાં આવ્યું છે રહીશોમાં ભારે રોષ છે અને આ રોષ સાથે આજરોજ તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે મ્યુનિસિપલ કમિશનરને આ બાબતે તેમના દ્વારા ખાસ રજૂઆત કરવામાં આવી સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ સ્મશાન ભૂમિ પર મેલડી માતાજીનું મંદિર છેલ્લા પચાસ વર્ષ કરતાં વધુ સમયથી છે તાજેતરમાં જ તળાવનું બ્યુટિફિકેશન ના થતા તળાવની ચારે તરફ લોખંડી રેલિંગ લગાવતા આ મંદિર રેલિંગની અંદર આવી ગયું છે મંદિર તળાવની રેલિંગની અંદર હોવાથી મંદિર કોઈને પણ નડતર રૂપ હતું નહીં તેમજ અગાઉ સ્મશાન હતું એટલે કે પચાસ વર્ષ જૂનું મંદિરની આસપાસ વર્ષોથી નાની ડેરીઓ આવેલ હતી તારીખ સોળ ત્રણ ચોવીસના રોજ પાલિકાની દબાણ શાખા દ્વારા કોઈપણ જાતનું દબાણ ન હોવા છતાં કોઈપણ નોટિસ કે જાણ વગર આવીને મંદિરની આજુબાજુ આવેલ નાની ડેરીઓ તોડી નાખી હતી અને મેળલી માતાના મંદિરને પણ જેમાં સિક્યોરિટી જમાના દ્વારા તાળું મારી દેવામાં આવ્યું ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે અમારી લાગણી દુભાઈ છે જે અમારી માંગણી છે કે મંદિરના તાળા હટાવી દેવા જોઈએ અને પૂજન અર્ચન કરતાં કોઈને રોકવા ન જોઈએ સાથે જ ડેરીઓ તોડી પાડેલ છે તેનું પણ પુનઃ સ્થાપિત કરવી જોઈએ તેવી માંગણી કરવામાં આવી કમલાનગર રાજદીપ સોસાયટી સામે સ્મશાન હતું રાજલક્ષ્મી સોસાયટીની સામે મસાણી માતાનું મંદિર હતું જ્યાં વર્ષોથી પચાસ વર્ષ જૂનું સ્મશાન છે અને ત્યાં વર્ષોથી આ મંદિર હતું મંદિરનો ઓટલો અને પાછળ આવેલી ડેરીઓ કોર્પોરેશનની દબાણ શાખાએ તોડી નાખી છે અને જે મંદિરમાં જવાનો રસ્તો છે એને પણ લોક મારી દીધું છે અને સિક્યુરિટી માણસે લોક મારી દીધું છે જેથી હવે જે લોકો દર્શન કરવા જાય છે ભક્તો મંદિર બી બંધ થઈ ગયું છે અને રસ્તો પણ આ લોકોએ બંધ કરી દીધો છે એટલા માટે આજે અમે મ્યુનિસિપલ કમિશનર સાહેબને આવેદનપત્ર આપવાયા છે કોઈપણ ભક્તને દર્શન કરવા માટે રોકી ન શકાય શું કારણ હતું શું કારણ બતાવવામાં દબાણ શાખા હતી અને દબાણ શાખાની ટીમ આવી હતી ને એમને તોડી નાખ્યું છે કારણ કશું છે જ નહીં મંદિર બી તો યથાવત છે પણ જે નાની ડેરીઓને જે પેલું અંદર જવા બધી ગંદકી ના થાય એના માટે સા પ્લાસ્ટર થોડું કરેલું હતું એ તોડી નાખ્યું છે એમને અમારી શું અમારી માંગ એવી છે કે દર્શન બધાને કરવા દેવા જોઈએ અને જે ગંદકી માટે પ્લાસ્ટર છે કોઈ અમે દબાણ કર્યું નથી નીચે જમીન પર ફ્લોરિંગ જ છે એનું કોઈ દબાણ નથી કે અમે કોઈ ત્યાં મંડપ બાંધી દીધો નથી કોઈ બાંધકામ કર્યું નથી તો પછી એને સાફ સફાઈ માટે બી યોગ્ય વસ્તુ છે એને બી રહેવા દેવું જોઈએ ડેરી જે અમારી છે એ બી યથાવત રહેવી જોઈએ ઘનશ્યામ ગોસ્વામી